અનંત ઉપકાર, અનંત કલ્યાણના કરનારા દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાંત સુધારસ ગ્રંથના માધ્યમે આપણા ભીતરમાં ચાલતા કલ્પનાના વાવાઝોડાઓને દૂર કરી ભાવનાના પવનને વેગ આપવા માટેની એક સુંદર વાત કરી રહ્યા છે. આપણે લગભગ 10-11 પ્રવચનોની ભૂમિકામાં જોયું, જે પણ વિચાર ઉત્પન્ન થાય છે એ મનમાં થાય છે. મનમાં બેવ છે, ચિંતા પણ મનમાંથી છે અને ચિંતન પણ મનમાંથી છે. ચિંતા અશુભને દોરનારી છે, ચિંતન શુભને લાવનારી છે. એક લોખંડ છે, એમાંથી જ કાતર બને છે. એ જ લોખંડ છે, એમાંથી જ સોય બને છે. કાતરનું કામ શું? કાતરનું કામ કાપવાનું, અને સોયનું કામ શું? જોડવાનું, સાંધવાનું. કાતર કાપવાનું કામ કરે, સોય સાંધવાનું કામ કરે. બંને લોખંડમાંથી જન્મ્યા, બંનેના કામ જુદા. મનમાંથી ચિંતા જન્મે, મનમાંથી ચિંતન જન્મે. ચિંતા એ કાતરની જગ્યાએ છે અને ચિંતન સોયની જગ્યા. હવે આ ચિંતા કે ચિંતન જે મનમાંથી થાય છે, મનની આજે બે વિશેષતા સમજાવું. શરૂઆતની ભૂમિકામાં મનની ત્રણ વીકનેસ બતાવી, યાદ છે? ભૂલી ગયા. મન કેવું? મન બેઈમાન. નંબર બે, મન ચંચળ. અને નંબર ત્રણ, મન નેગેટિવ. આજે હજી અને શોર્ટ કરીને મનની બે વિશેષતા. નંબર એક, મન મલિન છે અને મન ચંચળ છે. મલિનતા અને ચંચળતા આ મનની બે વિશેષતા છે. મલિનતા અને ચંચળતા. અશુભમાં ચાલી જવું એ મલિનતા છે, અને શુભમાં સ્થિર ના રહેવું એ ચંચળતા છે. બેઠું. અશુભમાં ચાલી જવું એટલે તમે એને પકડી પકડીને શુભમાં લાવો, પાછું એ ચાલ્યું જાય અશુભની અંદર, આ મનની મલિનતા છે. અને શુભની અંદર એ સ્થિર રહી શકતું જ નથી, આ મનની શું કહેવાય? ચંચળતા.